हेलो फ्रेंड्स, वेलकम बैक टू रिद्धिस क्रिएटिव किचन। जेम के तमे जानो छो के आपणे फराळी थाळी सीरीज लई रह्या छीए, जेमां शक्करियामांथी बनती अवनवी वानगीओ आपणे जोई रह्या छीए। जेमां आ वीडियोनी अंदर आपणे शक्करियामांथी एकदम डिलिशियस अने खूब ज ओछा मसालाथी बनतो फराळी चेवड़ो बनावता शीखीशुं, जेमां खूब ज ओछा इंग्रेडिएंट ओछी सामग्रीनी जरूर पड़े छे अने खूब ज झटपट सरळ रीते बनी जाय छे। तेमज बजारमांथी जे तमे फराळी चेवड़ो लईने आवो छो तेनाथी पण खूब ज टेस्टी बने छे अने खूब ज हेल्धी पण बने छे। तो चलो फटाफट रेसिपीनी शुरुआत करी दईए। फ्रेंड्स, तमे रिद्धिस क्रिएटिव किचन पर फर्स्ट टाइम आव्या होय तो अचूकथी रिद्धिस क्रिएटिव किचन ने सब्सक्राइब करजो, बाजूमां रहेल बेल आइकॉन पण अवश्य प्रेस करशो जेथी तमने अमारा आवनार नवा बधा ज विडियोनी नोटिफिकेशन सौथी पहेला मळती रहे। फ्रेंड्स, चेवड़ो बनावा माटे सौथी पहेला आपणे शक्करियानी सेव बनावी लईए। तेना माटे एक बाफेलू शक्करियू लीधेलू छे। आ शक्करियू पण एक व्यवस्थित रीते बाफवानू छे, जेनी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर मळी जशे। सौथी पहेला आपणे आ रीते बाफेला शक્કરિયાને આ રીતે સ્મેશ કરી લઈશું। એકદમ સરસ રીતે આપણે શક્કરિયું આપણે મેશ થઈ ગયું છે, તેની અંદર આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું, એક ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દઈશું, સાથે ફરાળી મીઠું ઉમેરી દઈશું, સિંધાડું અથવા તો રોક સોલ્ટ। હવે તેની અંદર એક ચમચી જેટલો આરા લોટ અથવા તો શિંગોળાનો લોટ ઉમેરી દઈશું, સાથે આપણે રાજગરાનો લોટ છે જે પણ આપણે લગભગ 3 ચમચી જેટલો ઉમેરી દઈશું। બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને જરૂર જણાય તો જેમાં પાણી ઉમેરીશું। આ રીતે હાથેથી બધું જ મિક્સ થઈ ગયું છે, જેમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કરવાની જરૂર નથી પડી। આ રીતે આને 1-2 મિનિટ માટે મસળી લઈશું। એકદમ સોફ્ટ ડો રેડી થઈ ગયો છે। હવે આ રીતે સેવ પાડવાનો જે સંચો આવે છે એ જ લીધેલો છે, તેને આપણે એકદમ સરસ રીતે તેલથી ગ્રીસ કરી દઈશું, પણ એકદમ સરસ રીતે ગ્રીસ કરી દઈશું। આ રીતે એકદમ સરસ રીતે આપણે કાણાવાળી ચકરી પણ તેમાં ફિટ કરી દીધેલી છે। તમને કોઈપણ સાઇઝ તમારી મનપસંદ સાઇઝની ચકરી એમાં ઉમેરી શકો છો। હવે આ રીતે બાંધેલો જે લોટ છે તેને સંચારની અંદર ભરી દઈશું અને એકદમ સરસ વ્યવસ્થિત રીતે પ્રેસ કરી દઈશું। ઉપર પણ થોડુંક ઓઇલિંગથી ગ્રીસ કરી દઈશું જેથી ચોટે નહીં, અને સંચો એકદમ સરસ રીતે પેક કરી દઈશું। હવે મીડિયમ હોટ ઓઇલની અંદર આપણે સેવ પાડી લઈશું। હવે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એકદમ સરસ લાલ થાય ત્યાં સુધી પાકવા દઈશું। ફ્રેન્ડ્સ, આપણે રાજગરાનો લોટ યુઝ કરેલો છે જેની અંદર આર હોતો નથી, એટલે કે એક બાઇન્ડિંગ આવતું નથી સરખું, જેના લીધે સેવ છે એ તેલમાં જઈ અને તૂટી જશે અને આ રીતે અલગ અલગ જ રહેશે, પણ એ ખાવામાં ખૂબ જ ક્રન્ચી અને ટેસ્ટી લાગે છે। તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન આપણી શક્કરિયામાંથી બનતી સેવ રેડી થઈ ગઈ છે। હવે ચેવડા માટેનું બીજું ઇન્ગ્રીડિયન્ટ શિંગદાણાને આપણે એકદમ સરસ રીતે આ જ રીતે તળી લઈએ। એક વાટકી જેટલા શિંગદાણા લીધેલા છે તેને પણ આપણે ગરમ તેલમાં તળી લઈશું। એકદમ સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે, આપણે તેને કાઢી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણા ચેવડાના બંને ઇન્ગ્રીડિયન્ટ રેડી છે, તેના પર આપણે મરી પાવડર છાંટી દઈશું। બજારમાંથી આપણે જે ફરાળી ચેવડો લાવતા હોઈએ છીએ તેમાં ભારોભાર દળેલી ખાંડ નાખેલી હોય છે, આની અંદર આપણે થોડું સિંધાળું એટલે કે જે ફરાળી નમક હોય એ પણ છાંટી દઈશું, બધું જ બરાબર મિક્સ કરી દઈશું। અહીં આપણે શક્કરિયાનો ઉપયોગ કરેલો છે જેના લીધે આપણે મીઠાશ પણ ઉમેરવાની જરૂર નથી, એકદમ નેચરલ મીઠાશ આવશે જેનાથી ચેવડો થોડો હેલ્ધી બનશે। બધું જ એક સરખી રીતે મિક્સ કરી દઈશું તો આપણો ડિલિશિયસ ફરાળી શક્કરિયામાંથી બનતો ચેવડો પણ રેડી થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, ફરાળી થાળી સિરીઝમાં શક્કરિયામાંથી બનતી બીજી નવી વાનગી ફરાળી ચેવડો રેડી થઈ ગયો છે। આ રેસિપી ટ્રાય કરી અને તમારા બધા જ અભિપ્રાયો કમેન્ટ સેક્શનમાં અચૂકથી જણાવશો। આ જ રીતે સિરીઝની બીજી વાનગીઓ જોવા માટે રિદ્ધિસ ક્રિએટિવ કિચન સાથે જોડાયેલા રહેશો। ફરીથી મળીશું ફ્રેન્ડ્સ, આવજો, જય શ્રી કૃષ્ણ।